નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજ્જુ હિસ્ટ્રી ચેનલ. તો ફાઇનલી રામ જન્મભૂમિ એટલે કે અયોધ્યાનો ફેસલો આવી ગયો છે. તો સુપ્રીમ કોર્ટે શું જણાવ્યું એ આપણે જોઈએ. તો આ એક વકીલ છે જે જણાવે છે કે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કર્યો છે અને એને આપણે જોઈશું, એનાલિસિસ કરશું કે શું કહેવા માગે છે. તો ચાલુ કરીએ વિડીયો. સેન્ટ્રલ ગવર્નમેન્ટ કો સેક્શન 6 એન્ડ 7 મે યે આદેશ દિયા હે કે આપ એક સ્કીમ બનાએ, ઉસ સ્કીમ કો બના કરકે જો રામલલા કો વો જો ડિસ્પ્યુટેડ હે 2.77 કે ઉનકો દિયા જાયેગા ઓર મુસ્લિમ પક્ષ કા જો સુન્ની વક્ફ બોર્ડ કા જો સુટફોર થા ઉસકો ભી અલાઉ કિયા ઓર યે કહા કે આપ જો હે 5 acre લેન્ડ અયોધ્યા કે અંદર કહીં ઓર સેન્ટ્રલ ગવર્નમેન્ટ કો આદેશિત કિયા હે, રાજ્ય સરકાર કો આદેશિત કિયા હે કે એક્વાયર કરકે ઉનકો દિયા જાયે બનાને કે લિયે ઓર એસોસિએટેડ જો ભી ઉનકી એક્ટિવિટીઝ ઉસકો ચલાને કે લિયે. એક તરહ સે યે સામાજિક સૌહાર્દ યા જો કોમનલ હાર્મની કો એસ્ટેબ્લિશ કરતા હે, યા એક જો અનેકતા મે એકતા વાલી જજમેન્ટ હે ઓર ઇસકો સારા સવા સો. હા તો ફ્રેન્ડ, આ જે ફેસલો લેવામાં આવ્યો છે એ એએસઆઈની સહાયથી, એટલે કે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા, જેની સહાયથી, જેના રિપોર્ટથી આપણા ચીફ જસ્ટિસ ઓફ રંજન ગોગોઈ અને એની ટીમે, 4 સભ્યો હતા, એમ કરીને ટોટલ 5 સભ્યો હતા, તો એણે નિર્ણય આપ્યો છે કે અહીંયા જે ડિસ્પ્યુટ જમીન છે એટલે કે અયોધ્યામાં રામ જન્મભૂમિ, જ્યાં રામનો એ ડિસ્પ્યુટ નથી, એટલે કે રામનો જન્મ એ ડિસ્પ્યુટ નથી, બટ એ જમીનનો ખરેખર કોણ માલિક છે એ ડિસ્પ્યુટ છે. તો એના રિલેટેડ જે છે જજમેન્ટ આપ્યો છે અને જે કોર્ટ છે એ પુરાવાને વધારે પ્રાયોરિટી આપે છે. સો એના રિલેટેડ એણે જજમેન્ટ આપ્યું છે કે આ જે જમીન છે એ ખરેખર રામલાલ વ્યાસની છે અને જે આના પર વિવાદ છે મુસ્લિમ લોકોનો, તો એને પણ જે જમીન છે એ આપવામાં આવશે અયોધ્યામાં. ફિલહાલ અત્યારે જે જમીનનો વિવાદ હતો એ રામલાલ વ્યાસના હાથમાં છે. સો આમાં કંઈ જીત કે હાર એવું કંઈ છે નહીં, બટ આ જેના માલિક હતા એને જ મળેલી છે જમીન. અને સુપ્રીમ કોર્ટે બીજું એવું પણ કીધું છે કે ગવર્મેન્ટ એવી સ્કીમ બનાવે કે એને 5 acre જમીન બીજી જગ્યાએ મળી રહે અને પ્લસ તે ગમે તે કરી શકે પછી એ જમીન પર. એવું નથી, એને કોઈ બાધિત નથી કે અહીંયા એ જ વસ્તુ કરવાની. સો આ રીતના ડિસ્પ્યુટ સોલ્વ કર્યો છે જેમાંથી બંને પક્ષને કંઈ વાંધો ના પડે. તો એ રીતના, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તાકી અવનવા અપડેટ જાણી શકો. થેન્ક યુ વેરી મચ.